મિત્રો, વૃક્ષો આપણે જોતા છીએ કે ચોમાસામાં એક આપણું હરિયાળા ભરવું વાતાવરણ થઈ જતું હોય છે. આપણે આજુબાજુ એક આમ કહીએ ને કે એમ બધું ઘાસ વૃક્ષો બધા લીલું અને સુંદર વાતાવરણ થઈ જતું હોય છે. એ જ વાતાવરણ આપણને ઉનાળામાં જોઈ શકીએ છીએ કે ક્યારે બાજુ એ સૂકું વાતાવરણ થઈ જતું હોય છે, વૃક્ષો સુકાઈ જતા હોય છે. છતાં પણ અમુક વૃક્ષો એવા હોય છે જે નિરંતર બારે માસ લીલાછમ રહે છે અને સારો છાંયડો આપે છે અને એમને ઘણા બીજા પ્રાણવાયુ પણ પ્રદાન કરે છે. તો મિત્રો, જીવનમાં પણ આપણને આવું જ હોય છે. જેમ ઋતુઓ બદલાય તેમ તેમ જેમ જેવી પરિસ્થિતિ કે જેવું વાતાવરણ સર્જાય તેમ આપણા જીવન પર ઋતુ અનુસાર જ હોતું હોય છે. અમુકવાર જ્યારે આપણા જીવનમાં મુસીબતો આવે ત્યારે આપણે જેમ કહીને વૃક્ષ કરમાય તેમ આપણે એ મુસીબતો આગળ કરમાઈ જતા હોય છે. હા, અમુક લોકો એવા પણ હોય છે જે મુસીબતોને એક અડગ હિંમત સાથે સામનો કરી અને મુસીબતો પાર કરે છે અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, જેમ અને અમુક લોકો એવા પણ હોય છે જે મુસીબતોના દબાવ હેઠળ દબી જાય છે અને દબ્યાને દબ્યા જ રહે છે અને એક વૃક્ષની માફક તે કરમાઈ જાય છે. પરંતુ મિત્રો, આપણે એવા વૃક્ષો બનીશું કે જીવનમાં એવા વૃક્ષોની સાથે પ્રેરણા લઈશું કે જે વૃક્ષો બારે માસ કરમાતા નથી, ભલેને તેમને જળ ન મળતું છતાં પણ તે જળ શોધી લે છે. તેવી રીતે આપણે આપણા જીવનમાં પણ ગમે તે મુસીબત આવે તો એનું હલ તરત જ શોધી લેવાનું, કાં તો એ મુસીબતને એક હિંમત સાથે પાર કરવાની અને પ્રગતિ હાંસલ કરવાની, તો જીવન શક્ય ત્યાં સુધી સારા લેવલ સુધી પહોંચશે અને આપણે પણ આપણું જીવન સારું બનાવી શકીશું. તો મિત્રો, જેમ વાતાવરણ જેમ પ્રકૃતિમાં પણ વાતાવરણ સર્જાય તેમ આપણા જીવનમાં પણ અલગ અલગ પ્રકારનું વાતાવરણ સર્જાતું હોય છે. તો ક્યારે પણ એક વસ્તુ યાદ રાખવી કે ક્યારે પણ ગમે તેવી મુસીબતો આવે કે ગમે તેવી પરિસ્થિતિ આવે કે તમને ગમે તેવા નકારાત્મક વિચારો આવે તો એ વિચારોને તમારા મનમાં સ્થાન આપવાનું નહીં. હંમેશા સકારાત્મક અને પોઝિટિવ વિચારો જો તમે આગળ વધી શકશો અને સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. મિત્રો, તો હંમેશા એક વસ્તુ યાદ રાખો, સારું વિચારો, સારું જ્ઞાન મેળવો અને સારા સંસ્કારો વડે પોતાનું નામ ના મેળવો અને પોતાના લક્ષ્યમાં અવશ્ય સફળ થશો તેવી મારી શુભેચ્છાઓ છે. મિત્રો, ધન્યવાદ.